સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ. આપણી આગળ સફર શરૂ કરીએ. જ્યારે આપણે આગળના લેક્ચરની વાત કરી હતી ત્યારે વર્ગીકરણની જે કક્ષાઓ છે ત્યાં સુધી આપણે જોયું. તે પહેલાંની અંદર આપણે જે સમજ્યા, જેની અંદર નામકરણ હતું, નામકરણ આધારિત વર્ગીકરણ શું કહેવાય, વર્ગીકરણની વ્યાખ્યાઓ શું કહેવાય, એની આપણે વાત કરી. તો અહીંયા આપણે વાત કરવાની છે અત્યારે એના પર વર્ગીકરણની અંદર હું તમને સમજાવું. એમાં આપણે એક પહેલા શરૂઆત કરીએ, એ પહેલા એક ખૂબ જ મહત્વની વાત તમારા માટે છે મિત્રો. તારીખ 26/6/2023 એટલે કે આજનો દિવસ તમે જાણો છો, એમાં પહેલું ચેપ્ટર જે આપણે ચલાવ્યું છે એના 25-1 ટેસ્ટ રહેશે, ઓનલાઈન ટેસ્ટ રહેશે, એપ્લિકેશન ઉપર રહેશે. આપે અમારી એપ્લિકેશન ડાઉનલોડ ના કરી હોય તો ડાઉનલોડ કરી લેશો સાંજના 9 કલાકે. અને તમારે એમના વિશે વધારે માહિતી જોઈતી હોય તો 7069380031 પર મેસેજ કરશો, તમને માહિતી મળશે, તમે આ કાર્ય છે એની અંદર આગળ વધી શકશો. તો મિત્રો, આપણે જે હવે વાત કરીએ, આ વાત થઈ ટેસ્ટ. સામાન્ય રીતે આ પ્રકારની જે એમસીક્યુની ટેસ્ટ આવે તો આપણે 100% અગાઉ એનું રિવિઝન બરાબર કરી નાખવાનું, અને રિવિઝન કર્યા પછી એમ કહી શકાય કે જો તમે ટેસ્ટ આપશો તો 100% તમારું વાંચેલું અને અમે ભણાવેલું એમાંથી તમને પ્રશ્ન સરળતાથી ક્રેક કરી શકશો, કોઈ પણ પ્રકારની ભૂલ કર્યા વગર. તો એ માટે સાંજે 9 વાગે રેડી રહેજો. હજુ પણ આપણા મિત્રોને આપણે આ પ્લેટફોર્મ ઉપર લાવવાના છે, વધુમાં વધુ વિદ્યાર્થીઓને આ તક મળે, લાભ મળે, ગ્રામ્ય વિસ્તાર સુધી તમામ વિદ્યાર્થીઓનું આ પ્લેટફોર્મ બને એ અપેક્ષા સાથે અમે કામ કરીએ છીએ. આપણે લાસ્ટમાં 7 સ્ટેજીસ ઓફ ક્લાસિફિકેશન મતલબ કે 7 ચરણોનું વર્ગીકરણ, અથવા આપણે એમ કહી શકાય વર્ગીકરણની કક્ષા. મિત્રો, જે વર્ગીકરણની જે કક્ષાઓ છે એમાં આપણે આગળ મેં તમને જે વાત કરી હતી એને યાદ કરી દઈએ. વર્ગીકરણ એક શ્રેણીબદ્ધ પ્રક્રિયાઓ છે. દરેક શ્રેણીને આપણે જે દરજ્જો આપવામાં આવે છે એને કક્ષા કહેવાય. અને એ કક્ષાઓ માટે બીજો વપરાતો શબ્દ છે વર્ગ છે. કેટલાક લક્ષણો આધારિત આપણે ચોક્કસ અને દરજ્જો કક્ષા અથવા તો વર્ગ તરીકે આપીએ છીએ. તો એ જે વર્ગીકરણનો અભ્યાસ જે કરવામાં આવે તો ટેક્ઝોનોમી વર્ગીકરણ વિદ્યાની અંદર આ બધી વાત કરી છે. તો વર્ગીકરણ એક બહુ સરળ પ્રક્રિયા બની શકે, સજીવોનો અભ્યાસ સરળ બની શકે, સજીવોના વધુમાં વધુ લક્ષણોમાં સામ્યતા આવી શકે, ભિન્નતા આવી શકે, જાણી શકાય, અને ચોક્કસ પ્રકારના દરજ્જા સ્વરૂપે આપણે એને નોંધ કરી શકાય. એટલા માટે પહેલી મારે તમને 7 સ્ટેજની વાત કરવાની છે કે જેની અંદર હું તમને વાત કરું કે મિત્રો, અહીંયા જે આપણે વાત કરી છે 7 સ્ટેજ બરાબર, ખાસ કરીને ક્લાસિફિકેશન માટે જો વાત કરીએ તો સૌથી નીચે સ્પીસીસ. આપ સૌ કોઈ આવા સામાન્ય રીતે જે નામ આપેલા છે, સ્પીસીસ, જીનસ, ફેમિલી, ઓર્ડર, ક્લાસ, ફાઇલમ, કિંગડમ, આ 7 સ્ટેજને મારે તમને જે વાત કરવાની છે. તો શા માટે વર્ગીકરણની અંદર આ પ્રકારના કક્ષા અથવા તો અને આપણે વર્ગ કહીએ પ્રત્યેકને, આ જે પ્રત્યેક છે એ પ્રત્યેકને વર્ગક, વર્ગને મિત્રો વર્ગક અથવા તમે એને કક્ષા કહેવાય. એ દરેક વર્ગક એક વર્ગીકરણની એક ચાવીઓ છે, વર્ગીકરણના એક ચરણો છે. ચાવી નહીં બોલે, ચરણો છે એવું કહી શકાય. કારણ કે ચાવી વિશે પણ આપણે લાસ્ટમાં વાત કરશું એટલે તમને આઈડિયા આવશે કે ચાવી શું બતાવે છે અને તમને ખ્યાલ હશે. તો સ્પીસીસ, જાતિ, દરેક સજીવનું જે નામ છે, આપણે આગળ લિનિયસ દ્વારા જે કંઈ વર્ગીકરણમાં દ્વિનામી નામકરણ પદ્ધતિની વાત આવી, અને એ જે નામ પરથી
આપણે યાદ રાખવાનું છે કે સ્પીસીસ એટલે જે જાતિ હોય એના માટે વપરાતો અંગ્રેજી શબ્દ છે, જીનસ પ્રજાતિ છે, ફેમિલી કુળ છે, ઓર્ડર ગોત્ર છે, ક્લાસ વર્ગ છે, ફાઇલમ સમુદાય અથવા વિભાગ છે, કિંગડમ એટલે સૃષ્ટિ. વર્ગીકરણની સૌથી નિમ્ન દરજ્જો જેમને આપવામાં આવેલો છે, સૌથી નાનામાં નાનો દરજ્જો, પ્રાથમિક પ્રકારનો, જેમાં વધુમાં વધુ લક્ષણોમાં સમાનતા દર્શાવતી હોય એવી કોઈ કક્ષા હોય, એવો કોઈ ચરણ હોય, એવો કોઈ દરજ્જો હોય તો સ્પેસીસ છે. જેમ તમે ઉપર તરફ જતા જશો એમ પ્રાણીઓની જટિલતા વધતી જશે, એમ પ્રાણીઓની સંખ્યા વધતી જશે, સમાનતા ઘટતી જશે. હું તમને વાત કરવાનો છું આજ લેક્ચરમાં, આપણે લાસ્ટમાં. તો આ જે બાબતો છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, તો પહેલી વાત આપણે કહીએ કે જો સાયન્ટિફિક નામ હોય, એ સાયન્ટિફિક, આપણે નામની પણ આગળ વાત કરી ગયા, તો તમને નામકરણમાં હું થોડુંક યાદ કરાવી દઉં કે કોઈ પણ પ્રાદેશિક નામ હોય, આપણે ડુંગળીની ઉદાહરણથી આપણે શરૂઆત કરી હતી વાત સમજાવવાનો પ્રયત્ન કરેલો. પ્રાદેશિક નામ પ્રદેશ પ્રમાણે બોલાતું હોય એ સ્વાભાવિક છે, લોકો એને એ પ્રદેશમાં એ નામથી સારી રીતે ઓળખી શકે અને એની અંદર ખ્યાલ હોય છે. પણ એ જ બીજા પ્રદેશમાં તમે જાઓ છો ને એ જ નામથી તમે બોલાવો છો, કદાચ એ નામ, એ શબ્દ ત્યાં હોઈ શકે પણ એ વસ્તુનો ન હોઈ શકે, કદાચ એનો અર્થ બીજો હોઈ શકે. એટલા માટે સાયન્ટિફિક નામ છે, જેનેરિક છે, એનો મતલબ સર્વવ્યાપી છે. અને સાયન્ટિફિક નામ તમે બોલો, જીયા મેજ બોલો છો, તો તમે કોઈ પણ વિશ્વના ખૂણા ઉપર જઈને જીયા મેજ શબ્દ વાપરો છો તો એ મકાઈ માટેનું જ નામ થાય, એલિયમ સેપા ડુંગળી માટેનું જ નામ થાય, એ સત્ય છે. એટલા માટે સાયન્ટિફિક નેમ છે બરાબર એ જેનરિક છે. જો સામાન્ય નામ આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે સ્પેસિફિક એપિથેટ, મતલબ કે તમે કોઈ રીતે કેટલાક તમારા યુનિવર્સલ પ્રાદેશિક શાબ્દિક સમજૂતી પ્રમાણે આપણે એને આપતા હોય છે. એટલા માટે સાયન્ટિફિક નામ આધારિત જે કંઈ આપણે કક્ષાઓની વાત આવે છે તો એની અંદર આપણે પ્રથમ વાત કરીએ જાતિ, સ્પીસીસ. જાતિ એટલે શું? તો જાતિ માટે કેવું હોય તો એમ ચોક્કસ કહી શકાય કે જે તે સજીવોમાં જોવા મળતા વધુમાં વધુ સમાન લક્ષણો હોય તે સજીવોના જૂથને જાતિ, સ્પીસીસનો દરજ્જો આપવામાં આવે છે. વર્ગીકરણ માટે કેવું હોય તો વર્ગીકરણમાં સૌથી નિમ્ન દરજ્જો જો કોઈ આપવામાં આવે છે, એ સૌથી નિમ્ન દરજ્જો જો કોઈ મળ્યો હોય તો એ સ્પીસીસ જાતિને છે. મિત્રો, અપેક્ષા રાખું છું કે તમને જાતિ વિશે શું કહેવા માગે છે એ તમને સમજાઈ ગયું છે. એને આપણે એક્ઝામ્પલ જોવાના છે, મારે હટાવવું પડશે બરાબર, ઇરેજ ઓલ કરી દઉં છું. જાતિ માટે મારે તમને કેવું હોય બરાબર, તો અહીંયા મેં તમને વાત કરું ફિક્સ બેંગાલીસ ફિક્સ એલેસ્ટિકા. હવે તમને આ જે નામ છે એ વૈજ્ઞાનિક નામ છે, સાયન્ટિફિક નામ, જેનેરિક નામ છે. ફિક્સ એ પ્રજાતિ છે, મતલબ કે બંનેની પ્રજાતિ સરખી છે, જેને આપણે જીનસ કહીએ છીએ. પણ અહીંયા જે વાત કરી બેંગાલીસ એલાસ્ટિકા, મતલબ ફિક્સ એ એમ કહી શકે જેમાં ટેટા આવતા હોય, ટેટા તમે નામ સાંભળ્યું છે બરાબર, એક ગુજરાતીમાં કહેવત છે તમને બધાને યાદ હશે, બાપ વડ જેવા ટેટા અને બાપ જેવા બેટા, યાદ છે? હોય જ, બહુ સિમ્પલ અને બહુ ગુજરાતમાં પ્રચલિત કહેવત છે. વડ જેવા ટેટા અને બાપ જેવા બેટા, એનો મતલબ શું તમને ખ્યાલ હશે કે વડનું વૃક્ષ તમે જોયું હોય અને એનું જે ફળ આવે મસ્ત લાલ કલરનો વડ, ઘટાદાર હોય, એકદમ લીલો ચમ થઈ ગયો હોય, અને ઉનાળાની એમ કહી શકાય વસંત ઋતુની આજુબાજુ એની અંદર એના ફળનું નિર્માણ થાય,
એ ફળને ટેટા કહેવાય. આવા ટેટા આવતા હોય બધી જાતિઓને ફિક્સ જાતો કહેવાય. તો વડ છે, પીપળો છે, બરાબર. એનાથી આગળ વાત કરી તો અંજીર છે, કદમ છે, બરાબર. આવા જે ઝાડ છે, આવા જે વૃક્ષ છે, બરાબર, એની અંદર જોઈએ તો પ્રજાતિ ફિક્સ પ્રજાતિઓ છે અને જાતિના નામ જુદા જુદા છે. બીજું એક્ઝામ્પલ, પેન્થેરા ટાઈગ્રીસ, પેન્થેરા લિઓ, આ તમે જાણીતા નામ છે. તો અહીંયા પેન્થેરા સમાન કોમન નામ છે, એનો મતલબ એ પ્રજાતિ છે. અહીંયા ટાઈગ્રીસ બીજું નામ છે, બરાબર. અહીંયા મારે તમને વાત કરવાની છે, અહીંયા મારે એક લખવામાં ભૂલ થઈ છે કે પી કેપિટલ હોવો જોઈએ. સોરી સોરી, રાઈટ છે, આઈ એમ સોરી, મેં ભૂલ કરી. અહીંયા તમને ખ્યાલ હોવો જોઈએ કે જે ના બરાબર છે, તો પેન્થેરામાં પી કેપિટલ છે, આપણે બીજું નામ છે. તો પેન્થેરા છે એ પ્રજાતિનું નામ છે. એની ઓળખ માટે આપણે નામકરણને પણ યાદ કરી લઈએ કે નામકરણ પ્રજાતિનો પ્રથમ શબ્દ, પહેલો શબ્દ મોટી લિપિમાં, ત્યાર પછી બધા નાની લિપિમાં. આપણે વ્યક્તિગત રીતે આપણા નામની વાત કરી હતી, મેં મારું નામ લખ્યું હતું કે કૌશિક આપણે લખતા હોય તો કે કેપિટલ કરીએ છીએ, અને ત્યાર પછીના બધા સ્મોલમાં લખતા હોઈએ છીએ. ઓકે, ત્યાર પછી પેન્થેરા લિયો, પેન્થેરા લિયો અને પેન્થેરા ટાઈગ્રીસ. તો ટાઈગ્રીસ, ટાઈગર, લિયો, બરાબર, બધાને ખ્યાલ છે વાઘ. ટાઈગ્રીસ લિયો એટલે સિંહ. બંનેની જાતિ તમે જુઓ અલગ છે, પ્રજાતિ સમાન છે. તો જાતિ શું બતાવે છે? તો જે બીજું નામ છે કોઈ પણ સાયન્ટિફિક નામની અંદર બીજું જે નામ બતાવે છે તે, હજી એક એક્ઝામ્પલ લઈએ, સોલેનમ ટ્યુબરોજમ, સોલેનમ મેલોનજેના. અહીંયા મેં તમને પ્રજાતિ નથી લખી, મતલબ ટ્યુબરોજમ અને મેલોનજેના એ બંને જાતિઓના નામ છે, સોલેનેસી કુળના ઉદાહરણ છે, સોલેનમ એમની પ્રજાતિ છે. ટ્યુબરોજમ એટલે બટાકા, મેલોનજેના જેને આપણે ખાસ કરીને કહેવાય રીંગણ, બરાબર. ટ્યુબરોજમ બટાટા, એટલા માટે સોલેનેસી કુળને બટાટાનું કુળ કહેવાય, હું તમને આગળ વાત કરીશ ચેપ્ટર નંબર 5માં. તો સોલેનમ ટ્યુબરોજમ, સોલેનમ મેલોનજેના, બરાબર. ખાસ કરીને સોલેનમ નાઇગ્રમ પિલુડી, એનું પણ વૈજ્ઞાનિક નામ સોલેનમ, તો એને આપણે સોલેનમ નાઇગ્રમ. તો આ બધા જે નાઇગ્રમ, મેલોનજેના, ટ્યુબરોજમ એ જાતિઓ દર્શાવે છે. ત્યાર પછી આપણે વાત કરવાની છે, બીજું આપણું કેરેક્ટર છે, બીજું આપણું એક ચરણ છે, બીજી એક આપણે વાત કરવાની છે, તે છે જીનિયસ, મતલબ કે પ્રજાતિ. હજી એક આપણે એક્ઝામ્પલ પ્રાણી, હોમો સેપિયન્સ સેપિયન્સ અને હોમો ઇરેક્ટસ. આપણે ખ્યાલ છે કે આપણે માનવ જાતિની અંદર હોમો ઇરેક્ટસ આવે, હોમો હેબિલસ આવે, આ 12મા ધોરણમાં આવશે. હોમો ઇરેક્ટસ, હોમો હેબિલસ, હોમો સેપિયન્સ. હોમો ઇરેક્ટસ જે છે એ આપણે એમ કહી શકાય આદિ માનવમાં જ્યારે પ્રથમ આપણે માનવ તરીકેનો દરજ્જો આપ્યો ત્યારે હોમો ઇરેક્ટસ હતા. આજે તો દુનિયામાં હોય નહીં, કારણ કે આપણે જ એનું રૂપાંતરિત સ્વરૂપ છે અને આપણે એમાંથી બની ગયેલા છે હોમો સ્પીસીસ. પણ જે તે સમયે એને જાતિનો દરજ્જો આપેલો, પણ અત્યારે ભલે લુપ્ત હોય અથવા રૂપાંતરિત થઈ ગયું હોય, પણ એને આપણે યાદ તો કરી શકીએ. ત્યાર પછી હોમો હેબિલસ બન્યા, ત્યાર પછી હોમો સેપિયન્સ. વચ્ચે નિયન્ડરથલની વાત આવે, પણ કહેવાનો મતલબ કે હોમો છે એ પ્રજાતિના અંદર અલગ અલગ જાતિઓ જે તે સમયે થઈ ગઈ અને વર્તમાન હોમો સેપિયન્સ સેપિયન્સ છે. ત્યાર પછી આપણે પ્રજાતિની વાત કરીએ, જીનસની વાત કરીએ. તો પ્રજાતિ શું બતાવે છે? તો મિત્રો, અહીંથી તમને ખ્યાલ આવશે કે જે જાતિઓ છે એ જાતિઓની અંદર પણ કેટલાક લક્ષણો જ્યારે સમાન બનતા હોય ત્યારે એની ઉપરના જે કંઈક દરજ્જા માટેની વાત આવે, બરાબર, તો એ દરજ્જાની જ્યારે વાત આવતી હોય તો એમના માટે શબ્દ વાપરવામાં આવે છે, પ્રજાતિ છે. હું તમને સિમ્પલ વાત કરું, ફિક્સ જાતો છે તો એના સામાન્ય લક્ષણો શું? વડ હોય, પીપળો હોય, અંજીર હોય, બરાબર, ફિક્સ જાતો. વ્યક્તિગત રીતે પ્રજાતિ એમની સમાન, પણ જાતિ જુદી જુદી. પણ પ્રજાતિમાં આમાં એવું શું સમાન છે તો ફિક્સ આપ્યું, આમાં એવું શું છે તો એને માટે આપણે ફિક્સ આપ્યું? તો એના ફળની રચનાઓ છે. બાકી એમાં કોઈ બાહ્યકાર રચનાની દ્રષ્ટિએ કોઈ જુદાપણું અથવા તો કોઈ સમાનતા એમાં જોવા નથી મળતી. બાહ્યકાર રચનાની દ્રષ્ટિએ એમાં બહુ જુદાપણું જોવા મળે, બરાબર. વડ, પીપળો છે, અંજીર છે, એના ઝાડના વિકાસ જે છે, એના પર્ણ જે છે, એ બધા બહુ જુદા છે. પણ પુષ્પ વિન્યાસ, પુષ્પ રચના અને ફળની રચનામાં ખૂબ જ સમાનતા છે. બીજ રચનામાં ખૂબ જ સમાનતા છે,
એટલે અંકુરણ પ્રક્રિયામાં ખૂબ જ સમાનતા છે. તો બધી જ મિત્રો જે વાત છે એના કારણે એને એક આગળનો દરજ્જો આપ્યો, એને આપણે કહેવામાં આવે છે પ્રજાતિ. આપણે જે હોમોની વાત કરીએ તો બધાય આપણે એમ કહી શકાય હોમો હેબિલિસ, હોમો ઇરેક્ટસ. તો આપણે બધાને જે જડબાઓ છે, જડબાના દાંત છે બરાબર, અથવા તો બે પગે ચાલવાની જે વાત છે, એ બધી સમાન હતી જે તે સમયે. એટલા માટે આપણે બધાની પ્રજાતિ એક રાખીએ છીએ. મતલબ કે જાતિના એવા લક્ષણો બરાબર કે જે કેટલાક ઉપર જતા સામાન્ય લક્ષણો બનતા હોય, તો એવી નજીકની જાતિઓ ભેગી મળી અને જે દરજ્જો વર્ગીકરણમાં અપાય છે તેને કહેવામાં આવે છે પ્રજાતિ. ઓકે, લિયો ટાઈગ્રીસ અને પાર્ડસ બરાબર. તો લિયો ટાઈગ્રીસ પાર્ડસ આ તમે નામ સાંભળ્યા છે પ્રજાતિ, સોરી જાતિમાં. લિયો એટલે બધાને ખબર છે સી વનનો રાજા, ટાઈગ્રીસ એટલે વાઘ, અને પાર્ડસ એટલે તમને ખબર છે દીપડો લેપડ. સામાન્ય રીતે સોરી ચિત્તો, લેપડ એટલે સોરી દીપડો જ થશે, ચલો ચિત્તો પણ આવી શકે. પાર્ડસ દીપડો છે, ટાઈગ્રીસ વાઘ છે, લિયો સિંહ છે. મિત્રો અહીં એક તમને હું નાનકડી એવી વાત કરું કે લિયો છે સિંહ, આપણે બધા જાણીએ છીએ કે વનનો રાજા, તો કે સિંહ. શું કામ વનનો રાજા કહેવાય છે ખબર છે? તમે સિંહનું કદ જોયું હશે, સિંહનું ચિત્ર જોયું હશે, અને કદાચ તમે સિંહ પણ જોયો હશે, છતાં તમે એને વનનો રાજા કહેવા માટે મજબૂર બનો છો. જો સિંહ પાસે તો નથી હાથી જેવું કદ, બરાબર સાંભળજો, છે નહીં. સિંહ જે છે એની પાસે નથી હરણ જેવી ઝડપથી દોડી શકે એવી સ્પીડ. સિંહ પાસે નથી શિયાળ જેવી બુદ્ધિ, એની પાસે બુદ્ધિ નથી, એની પાસે કદ નથી, એની પાસે સ્પીડ નથી, એમની પાસે બીજી કોઈ એવી આગવી વિશેષતા છે જ નહીં. છતાં પ્રાણીઓની અંદર, જંગલી પ્રાણીઓની અંદર રાજાને આપણે યાદ કરીએ તો સિંહનું નામ લઈએ, શું કામ? મિત્રો તમે પણ, હું તમારી સાથેની એક વાત શેર કરું છું, આપણે પણ આપણી જાત માટે સિંહ ક્યારે કહેવાય? તો એનો સૌથી એક શ્રેષ્ઠ શબ્દ હોય તો એ છે બિલીવ. આપણે આપણી જાત ઉપર બિલીવ હોવો જોઈએ. સિંહને એની જાત ઉપર બિલીવ છે, એને ભરોસો છે કે મારા જેવો શ્રેષ્ઠ કોઈ નહીં, એટલા માટે એ જંગલનો રાજા છે. જ્યારે બીજા પ્રાણીઓને આવું બિલીવ આવી જાય કે હું કંઈક છું, મારામાં દમ છે, તો એ પ્રાણી પણ એ સિંહ તરીકે અથવા તો જંગલના રાજા તરીકે આપણે એને જોઈ શકીએ. આપણે આપણામાં બિલીવ હોવું જરૂરી છે. જો તમારી ખુદની, મને મારી જાત ઉપર બિલીવ છે કે હું શ્રેષ્ઠ બાયોલોજી ભણાવું છું, એટલે ભણાવું છું, જેને જે કેવું હોય કે, અને હજારો વિદ્યાર્થીઓ કહે છે કે નહીં સાહેબ મજા આવે તમે ભણાવો એમાં, તો એનાથી મોટી શું વાત હોય? મને મારી જાત ઉપર બિલીવ હોય કે હું શિક્ષક તરીકે બાયોલોજીમાં શ્રેષ્ઠ ભણાવું છું, એ મારું બિલીવ છે, એ બિલીવ મારું કોઈ ન તોડી શકે, તો હું શ્રેષ્ઠ બાયોલોજી ભણાવું છું એ સાબિત થાય. એમ તમે તૈયારી કરો છો સ્ટુડન્ટ તરીકે, વિદ્યાર્થી તરીકે હું તમને વાત કરવા જઈ રહ્યો છું, એ વાત છે કે તમે તમારી જાતને એમ કહી શકો કે નહીં હું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, બરાબર સમજો, હું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રીતે અભ્યાસ કરું છું, અને હું નીટ જેવી પરીક્ષાઓની અંદર 700 માર્ક્સ લાવવા માટે હું જવાબદાર છું ને મહેનત કરીશ, કોઈ તમને ના રોકી શકે. મિત્રો તમારું નામ પણ એ જ કક્ષામાં આવશે કે તમે ભારતના ટોપર વિદ્યાર્થીઓમાંથી 100 ટોપર કે 50 ટોપર કે ટોપ 10માં હશો. પણ માત્ર બિલીવનો પ્રશ્ન છે, તમારી જાત ઉપર તમને ભરોસો રાખવાનો પ્રશ્ન છે. જ્યારે તમે બિલીવ કરતા શીખી જાઓ ને મિત્રો, ત્યારે તમને કોઈ નહીં રોકી શકે, કોઈ બંધન તમારા માટે નથી, તમે કોઈ પણ પ્રકારની મુશ્કેલી તમારી સામે નહીં આવે. માત્ર ને માત્ર તમને એક ફ્લો દેખાતો હશે, એ ફ્લો તમને 720 સુધી પહોંચાડી શકશે. પણ જાત ઉપર બિલીવ કરતા તો શીખો મિત્રો. અને આ બિલીવ જ્યારે આપણે કરતા થઈ જઈશું ને, ત્યારે આપણો ગોલ છે ને એ સામે દેખાશે, અને ગોલ સિવાય બીજું કંઈ નહીં દેખાય. એટલા માટે એ અમે તમને વાત નીકળી દઉં, આ બધી જ પ્રજાતિઓ છે બરાબર, આ બધી જ જાતિઓ જે છે એની પ્રજાતિ એક જ પ્રજાતિ બને છે, અને એ પ્રજાતિ બને છે પેન્થેરા. તો અહીંયા આપણે જે વાત કરીએ તો પેન્થેરા છે પ્રજાતિ છે,
બાકી નીચે દર્શાવેલા બધા નામ છે, એમની અંદર કેટલીક સામાન્યતા જાતિઓ, નજીકની જાતિઓ, બરાબર, આ નજીકની જાતિઓ. તો બધાની અંદર સામાન્ય જો વાત આવે તો એનો જે પંજો આવે, પંજો આગળનો, બરાબર, એ સરખો બને છે, એના જે નોહર છે એ સરખા બને છે, બધાને શિકાર કરવાની આદત સરખી છે, એટલા માટે એક જ પ્રજાતિમાં આવે છે. ઓકે, ત્યાર પછી આપણે વાત કરીએ ફેલિસ અને કેનિસ. ફેલિસ એ બિલાડીની જાત છે, કેનિસ એ કૂતરાની જાતો છે. અહીંયા ફેલિસ અને કેનિસ, બરાબર, એમની જે પ્રજાતિ છે એ કોમન બને છે. તો અહીંયા નજીકની એવી જાતો ભેગી મળીને બનતી રચનાને આપણે પ્રજાતિ કહેવામાં આવે છે. કુળ, મિત્રો, કુળ તરીકે વાત કરીએ, જો અહીંયા ધીરે ધીરે આપણે જે વાત કરી એ જાતિની વાત કરી, પ્રજાતિની, આ ચોપડીનો જ ચાર્ટ છે, બરાબર, જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, વિભાગ આપણે જે સમજાવ્યું એની અંદર આપણે આગળ વધતા જઈએ છીએ. તો એમાં આપણે કુળ સાથે વાત કરીએ તો જે કુળ છે તો એવી પ્રજાતિઓ છે કે જેમની માટે સમાનતા કેટલીક આગળ જતા જોવા મળે, ત્યાર પછીનો દરજ્જો મળે છે એ કુળનો દરજ્જો છે. મિત્રો, બરાબર, તમને વાત એ યાદ રાખવી જરૂરી છે કે જ્યારે ઉપર તરફ જઈએ છીએ ત્યારે એમાંના કેટલાક પાછા સામાન્ય લક્ષણો દેખાતા હોય એવા બધા પ્રજાતિના સજીવોને આપણે ભેગા કરીને દરજ્જો આપવાનો, તો એ દરજ્જો આવે છે કુળ. એક્ઝામ્પલ જોઈએ, સોલેનમ, ત્યાર પછી પેટુનિયા, ધતુરા, બરાબર, આ બધા સોલેનેસી કુળની અંદર આવે. હવે સોલેનમની અંદર પાછા ઘણા બધા આવે. સોલેનમની અંદર આપણે જાતિઓની વાત કરીએ તો સોલેનમ ટ્યુબરોજમ, સોલેનમ મેલોન્જેના, સોલેનમ નાઇગ્રમ, બરાબર, ત્યાર પછી પેટુનિયા છે, ધતુરા છે, આ બધા નામ જે છે એ એવા નામ છે, આ પ્રજાતિઓ છે. આ બધી શબ્દ જે સમજૂતી આપી છે એ બધી શબ્દ સમજૂતી કોની છે? પ્રજાતિ છે. જ્યારે આ શબ્દ હતા એ જાતિના હતા, જાતિમાં એવું કંઈક હતું એટલા માટે વ્યક્તિગત રીતે જાતિ તરીકે, જેને આપણે એક પુષ્પ વિન્યાસ કે ફળ રચના આધારે જાતિઓ આપી દીધી, અથવા બીજા કોઈ લક્ષણોના આધારે, ત્યાર પછી એમાં બીજા એવા કેટલાક સામાન્ય લક્ષણો હતા કે પર્ણ વિન્યાસ હોય, બરાબર, એની મૂળ પ્રકાર પર્ણની રચના હોય, ઉદ્ભવ સ્થાન હોય, નિવાસ સ્થાન, મતલબ કે એ બધી બાબતો છે, એના આધારે આપણે એમને એક પ્રજાતિ આપી. અને આવી પ્રજાતિઓ છે એમને ભેગી કરીએ છીએ ત્યારે સોલેનેસી આપણે એને કુળ તરીકે આપીએ છીએ. તો કુળની અંદર ઘણી બધી બાબતો સમાવેશ કરી શકાય જે આપણે આગળ ભણવાના છીએ. એમાં નિવાસસ્થાન આવે, એનું સ્વરૂપ છોડ, ક્ષુપ કે વૃક્ષ પ્રકારનું સ્વરૂપ હોઈ શકે, એના પછી મૂળ પ્રકાર પર્ણ કેવા હોય બાહ્યાકાર આધારે, ત્યાર પછી એના પર્ણ વિન્યાસ, પુષ્પ વિન્યાસ, શિરા વિન્યાસ, બરાબર, એની પુકેસર, સ્ત્રી કેસરની લાક્ષણિકતાઓ, એની અંદરની પાછી લાક્ષણિકતાઓ આવે, બરાબર, અંડાશય છે તો અન્નકની ગોઠવણ, જરાયુ વિન્યાસ, એના ફળ વગેરે, આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખી અને કુળ તરીકેનો દરજ્જો આપવામાં આવે. એટલે કુળની અંદર જે વાત કોમન હોય એ જેને લાગુ પડતી હોય બધા જ એક જ કુળના છે એમ આપણે કહી શકીએ છીએ. તો અહીંયા સોલેનમ ટ્યુબરોજમ વાળી વાત આવે, સોલેનમ મેલન એટલે કે રીંગણ, બટેકા, પીલુડી, પેટોનિયા, ધતુરો, મરચા, આ બધા એક જ કુળના છે, કારણ એમાં ઘણી બધી બાબતમાં સમાનતા છે. વ્યક્તિગત રીતે કુળ છે, એનાથી નીચે જાઓ તો પ્રજાતિ છે, કોમન છે, અને જાતિ છે જુદી હોઈ શકે છે, બરાબર. ત્યાર પછી આપણે વાત કરીએ પેન્થેરા એન્ડ ફેલિસ, બરાબર. પેન્થેરા જે છે, તમને ખ્યાલ છે, પેન્થેરા લિયો, પેન્થેરા ટાઈગરિસ, પેન્થેરા, બરાબર, અને ફેલિસ બિલાડીઓની જાતો છે. તો એનું જે કુળ છે, બરાબર, એ ફેલેડિયા કુળ છે અથવા ફેલેડી કુળ છે. આ જે કુળ છે એ સોલેનેસી કુળ છે. મિત્રો, તમને નાનકડી વાત કરી દઉં, ઘણી વખત કુળ છે એની પહેલાનો પ્રજાતિઓનો જે શબ્દ છે ફેલિસ ફેલેડિયા, કુળ સાથે ગોત્રનો શબ્દ અને કુળ સાથે પ્રજાતિનો શબ્દ, આપણે કુળને મારે જુદું પાડવું છે એના શબ્દ તરીકે, તો એક નાનકડી વાત મગજમાં યાદ રાખવાની છે. મિત્રો, નાનકડી વાત એ યાદ રાખવાની છે, ખાસ નોટ કરશો, જો પ્રાણી કુળ તરીકેની વાત આવે, પ્રાણી માટે કુળનો શબ્દ આવે તો પાછળનો શબ્દ પ્રત્યય ડી આવે,
વનસ્પતિ કુળ માટેની વાત આવે તો વનસ્પતિના કુળનો પાછળનો શબ્દ સી આવે. જો એ વૈજ્ઞાનિક શબ્દ જેમ કે ફેબેસી તો એ કુળ છે, સોલેનેસી તો એ કુળ છે, બ્રાસિકેસી તો કુળ છે, પાછળ શબ્દ સી તરીકેનો પ્રત્યય આવે છે તો એ વનસ્પતિ માટે કુળ છે. ડી બરાબર ઓમોનીડી, મસ્કીડી બરાબર, એ વાત કરી ફેલેડી. તો જ્યારે ડી શબ્દનો પ્રત્યય આવે ત્યારે પ્રાણી કુળ તરીકે આવે છે, એવું યાદ રાખશો. તો આ રીતે દરેક વનસ્પતિ કે પ્રાણી માટે કુળ શબ્દ યાદ રાખવા માટે પ્રત્યય તમારે જોઈ લેવાનો. જોડકામાં પણ ઘણી વખત પૂછાય, ચાર નામ આપ્યા હોય એમાં બે પ્રાણીના બે વનસ્પતિના નામ આપ્યા હોય, એમાં એની સામે એનું કુળ છે કે એની પ્રજાતિ છે એવા શબ્દ સામે મૂક્યા હોય, તો કુળ માટે શબ્દ આપ્યા હોય તો તમારે જોઈ લેવાનું, તરત તમને ખબર પડી જાય કે જે પાછળ ડી અથવા સી વાળા શબ્દ છે એ કુળ માટેની વાત કરી હોય, અને એ સિવાયના શબ્દ તમને વ્યક્તિગત ઓળખતા આવડી જાય. તો આજે મારે તમને વાત કરવાની હતી એ બરાબર તમને સમજાઈ ગઈ હશે, કુળ શબ્દ માટે આપણે કેમ યાદ રાખી શકાય તેની વાત. ત્યાર પછી કેનેડિયા બરાબર, જે કૂતરાઓની જાતો છે, ગોત્રની વાત કરી, ઓર્ડર, કુળ પછી નજીકના કુળો ભેગા મળી બનતી રચનાને ગોત્ર કહેવાય. ગોત્રમાં પોલિમોનિયલ્સ, કોન્વલ્સ, સોલેનેસી બરાબર. તો અહીંયા પોલિમોનિયલ્સ ગોત્ર માટે આવો, વનસ્પતિમાં એલ્સ મોટા ભાગે આવે છે શબ્દ, કોન્વલ્યુ લેસી અથવા વેસી, સોલેનેસી પોલિમોની એલ્સ પણ કહેવાય છે, પોલિમોની એલ્સ, કોન્વલ્યુસી આ જે છે બરાબર એ એના ગોત્ર બને, પણ એ બધાને આપણે સોલેનેસી, સોરી સોલેનેસી કુળ છે, કોન્વલ્યુસી છે, પોલિમોની એલ્સ છે એ બધાને એક જ ગોત્રમાં મૂકી શકાય. એ જે ગોત્ર છે બરાબર એ આપવાનું એનું પુષ્પના કેટલાક લક્ષણો આધારે. તો આજે વનસ્પતિઓની વાત કરી, એમ પ્રાણીઓની વાત કરીએ તો એમાં કોર્નિવેરા, ફેલડિયા, કેનેડિયા આ જે શબ્દ છે બરાબર, ફેલડિયા અને કેનેડિયા બિલાડીની જાતો અને કૂતરાની જાતો માટે એક શબ્દ વપરાય છે કોર્નિવેરા. કોર્નિવેરા માટે હું શબ્દ તમને ખાલી સમજૂતી માટે આપું છું મિત્રો, યાદ રાખું છું કોર્નિવેરા એટલે શું. તો કોર્નિવેરા ખાસ કરીને પોતાના મળ ખાનાર અથવા તો મળ ખાનાર પ્રાણી બધાને કોર્નિવેરા કહેવાય. કોર્નિવર્સ મળભક્ષીઓ જે છે બરાબર, જે કઈ મળભક્ષીઓ છે એને આપણે કોર્નિવેરા તરીકે ઓળખવામાં આવે છે. આજે કોર્નિવેરા તરીકે આપણે વાત કરીએ તો એની અંદર તમને સમજૂતી સ્વરૂપે ખ્યાલ હોવો જરૂરી છે. તો મળ ખાનારા જે પ્રાણીઓ છે એને આપણે કોર્નિવેરા તરીકે ઓળખીએ છીએ. સામાન્ય રીતે એમની જે પ્રજાતિઓ છે બરાબર, એમના કુળ છે એ સરખા બને છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ વર્ગ. વર્ગનો દરજ્જો હવે ખૂબ જ ઉપર તરફ આવે છે કે ઘણું બધું એની અંદર એમ કહી શકાય આગળ જતા જતા ઘણા બધા લક્ષણોમાં. હવે જો જાતિઓ હતી અલગ અલગ, એ ભેગી મળી તો પ્રજાતિ બની, અને આવી પ્રજાતિઓ જે હતી એ આગળ જતા ભેગી મળી અને કુળ બન્યા, આવા કુળ આગળ જતા ભેગા મળીને ગોત્ર બને, અને આવા ગોત્રો આગળ જતા ભેગા મળીને વર્ગ બને, અને આવા જુદા જુદા વર્ગ ભેગા મળીને બરાબર સમુદાય બને, અને આવા સમુદાય ભેગા મળીને સૃષ્ટિ બને. તો ધીરે ધીરે ઉપર જતા 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 મોટાભાગના નીચેની કક્ષાઓના પ્રાણીઓને માટે એક જ સૃષ્ટિ મૂકી શકાય. વનસ્પતિ હોય તો વનસ્પતિ સમુદાય માટે એક જ સૃષ્ટિ મૂકી શકાય બરાબર. તો અહીંયા આપણે જે વાત કરવાની છે એ વાતને આપણે બરાબર જો વાત કરીએ મેમિલિયા, પ્રાઇમેટ, કોર્નિવેરા. મેમિલિયા જે છે એના માટે વર્ગ છે બરાબર, સસ્તન મેમિલિયા વર્ગ છે. પ્રાઇમેટા અને કોર્નિવેરા, પ્રાઇમેટ માટે તમને ખબર છે પ્રાઇમેટા અથવા પ્રાઇમેટ. પ્રાઇમેટ એ આપણું સામાન્ય રીતે જો વાત કરીએ તો ગોત્ર છે
પ્રાઇમેટ ગોત્ર છે, અને એ જે પ્રાઇમેટ ગોત્ર છે તો એની અંદર ગોરિલા, ગિબન, વાનર, માનવ આવા ઘણા બધા પ્રાણીઓનો સમાવેશ થાય. ગોરિલા, ગિબન, વાનર, માનવ એ પ્રાઇમેટા ગોત્ર ધરાવે છે, પણ એનો વર્ગ છે મેમેલિયા. સસ્તન કોર્નિવોરા જે આપણે આગળ વાત કરી હતી, ખાસ કરીને આગળ જડબામાં બે રાક્ષસી દાંત ખૂબ જ મોટા હોય, બરાબર, પણ એ જે ખૂબ જ મોટા દાંત ધરાવનાર, રાક્ષસી દાંત ધરાવનાર જે પ્રાણીઓ છે એમના માટે પણ વર્ગ છે સસ્તન છે. તો એક જ વર્ગની અંદર એક જ પ્રાણીઓનો સમાવેશ થઈ શકે છે. પ્રાઇમેટામાં આપણે વાત કરી, ગિબન, મંકી એટલે કે વાંદરાઓ છે, ગોરિલા છે. સમુદાય અને વિભાગ, ખાસ કરીને મિત્રો સમુદાય શબ્દ જે છે એ પ્રાણી માટે વાપરવામાં આવે છે, અને વિભાગ શબ્દ છે એ વનસ્પતિ માટે વાપરવામાં આવે છે. ખાસ આપણી ઓળખ માટે, આઈડેન્ટિટી માટે તમને વાત કરું છું. કોર્ડેટા જે ખાસ કરીને વાત આવે તો સમુદાય એટલે કે મેરુદંડ છે, મેરુદંડી છે. એમાં મત્સ્ય પણ આવે, ઉભયજીવી પણ આવે, સરિસૃપ પણ આવે, વિહક પણ આવે, અને મેમેલિયન સસ્તન પણ આવે. આ જ રીતના ડિવિઝન ફોર પ્લાન્ટ, પ્લાન્ટ વનસ્પતિઓની અંદર પણ ઘણા બધા વિભાગ છે, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત, આવૃત વગેરે. તો એ બધા માટે એક જ વિભાગ માટે લક્ષણો, તે વનસ્પતિ તરીકેનો દરજ્જો જેને આપણે આપીએ છીએ, એમ પ્રાણીઓ તરીકેના મોટાભાગના જે દરજ્જાઓ છે, મેરુદંડ કે ખાસ કરીને આપણે આગળ વાત કરશું કે મેરુદંડ એટલે શું. તો તમારા મધ્ય ગર્ભસ્તરમાંથી પૃષ્ઠ બાજુએ, મધ્ય ગર્ભસ્તરમાંથી પૃષ્ઠ બાજુએ દંડ જેવી રચના વિકાસ પામે તો એને કહેવામાં આવે છે મેરુદંડ. એ ધરાવનાર પ્રાણીઓને મેરુદંડી કહેવાય. સૃષ્ટિ તરીકે બે સૃષ્ટિ, બરાબર, આપણે જાણીએ છીએ કે તમામ પ્રાણીઓની વાત આવે, બરાબર, એ બધાને આપણે પ્રાણી સૃષ્ટિ કહેવાય. મતલબ કે સચ્છિદ્ર વાદળથી રહીને ઉચ્ચ કક્ષાના માનવ સુધીની તમામ વચ્ચેના પ્રાણીઓની જાત, પ્રજાતિ, ગોત્ર, કુળ, વર્ગ વગેરે એક સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિ. વનસ્પતિ સૃષ્ટિમાં દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત, આવૃત, ફૂગ વગેરે બધા જ વનસ્પતિ સૃષ્ટિમાં સમાવેશ કરવામાં આવે છે. લાસ્ટ આપણે કેટલાક પ્રાણીઓના એક્ઝામ્પલ વાળી વાત કરીએ તો સામાન્ય નામથી લઈ વૈજ્ઞાનિક નામ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, વિભાગ, સમુદાય, માત્ર તમને હું યાદ કરીશ, કુળ શબ્દ આપણે અલગ પાડવાનો છે, ડી અને સી એવો આપણે શબ્દ યાદ રાખવાનો છે. મનુષ્ય હોમો સેપિયન્સ, પ્રજાતિ હોમો, કુળ પ્રાણી છે ડી એવું, પ્રાઇમેટા ગોત્ર છે, વર્ગ સસ્તન છે, અને મેરુદંડીમાં આવે છે તમે જાણો છો. ઘરમાંથી મસ્કા ડોમેસ્ટિકા, મસ્કા મસ્કીડી પ્રાણી છે, ડિપ્ટેરા ગોત્ર છે, કીટક વર્ગ છે, સંધિપાદ સમુદાય છે. આંબો, મેગ્નિફેરા ઇન્ડિકા, મેન્જીફેરા જે છે એ સામાન્ય પ્રજાતિ, એના કાર્ડિયસી સી શબ્દ પાછળ કુળ, સ્પેનિન સેપિન્ડાલસ દ્વિદળી, વર્ગ આવૃત બીજધારી છે. ઘઉં, ટ્રિટિકમ એસ્ટિવમ, ટ્રિટિકમ પ્રજાતિ છે પોએસી, એનું પોયલ્સ, જો એલ્સ આવે ને એલ્સ એ ગોત્રમાં આવે, પોલિમોની એલ્સ આગળ વાત કરી હતી ગોત્ર. અને પ્રાણીમાં ગોત્ર ટારા, ટારા નાવા શબ્દ જ આવે અને આમાં એલ્સ જ આવે, ફરજિયાત વનસ્પતિમાં એલ્સ આવે તો એ ગોત્ર શબ્દ હોય, એકદળી આવૃત બીજધારી. તો મિત્રો આ રીતના ઘણા બધા વૈજ્ઞાનિક નામ આપણે જાણીતી, ખાસ કરીને આજુબાજુની જીવસૃષ્ટિ છે એના પરથી આપણે આપી શકીએ અને આપણી ઓળખ અને આપણો અભ્યાસ વધારે સુદૃઢ બનાવી શકાય. મિત્રો હવે પછીની મારે તમને જે વાત કરવાની છે એ હર્બેરિયમની અંદર આપણે અભ્યાસ કરવાનો છે. ત્યાર પછી પાઠના હવે અંતિમ ચરણોમાં બે સેશન બાકી છે, બુધવારે આપણે ચેપ્ટર પૂરું કરશું. આજે સાંજે ફરી વખત યાદ કરાવી દઉં, પરીક્ષા છે જે 25 માર્કની ટેસ્ટ છે, બરાબર, અત્યાર સુધી ભણાવેલું છે તેમાંથી આપણે લેશું, એટલે બરાબર તૈયાર કરી રાખશો અને આપણે ઓનલાઈન એક્ઝામ માટે જોડાઈ જશું. બધું કોઈ માહિતી હોય તો તમને કોન્ટેક નંબર આપેલો છે, એ કોન્ટેક નંબર ઉપર તમે માહિતી મેળવી શકો, કોલ કરી શકો, વોટ્સએપ કરી શકો અને તમે અમારી સાથે કાયમી સંબંધ બનાવી શકો છો. અસ્તુ, વંદે માતરમ, જય હિન્દ. ફરી મળશું આ જ ટાઈમે આવતીકાલે, ત્યાં સુધી રજા આપશો. જય શ્રી કૃષ્ણ.